નંબર નંબર આવીએ છીએ અને આ જે આપણો ક્વેશ્ચન છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા આ ક્વેશ્ચન એક્ઝામમાં બે માર્ક્સ માટે પૂછાય છે અને એક્ઝામમાં બે માર્ક્સ માટે પૂછાય તો આમાં આપણે ચાર પોઈન્ટ લખવાના રહી અને ચાર પોઈન્ટ આપણે સાચા લખવાના રહી મેક્સિમમ મેક્સિમમ તમે છ પોઈન્ટ લખી શકો તો છ પોઈન્ટ માટે ચાર તો તમને સાચા મળી શકશે ઓકે તો અહીંયા આપણે જે છે એ ચાર અથવા તો છ પોઈન્ટ્સ માટે આપણે ધ્યાન રાખવાનું છે પર આમાં તમને ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે એટલે તમે જોઈ શકો છો કે આમાં ટોટલ તમને નવ પોઈન્ટો આપેલા છે સોરી ટોટલ તમને ચૌદ પોઈન્ટ આપેલા છે અને ચૌદ પોઈન્ટમાંથી આપણે ઓનલી બરાબર છ પોઈન્ટ ધ્યાન રાખવાના છે પણ આપણે આ ટોપિકમાંથી આપણે ન્યુમેરિકલ્સ માટે જે છે ઇક્વેશન ધ્યાન રાખવાનું છે ન્યુમેરિકલ માટે શું છે ઇક્વેશન ધ્યાન રાખવાનું છે તો જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો તો લાક્ષણિકતામાં પહેલું વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણની દિશાને લંબરૂપે હોય છે એકબીજાને અને પ્રસરણની દિશાને શું હોય છે લંબ રૂપે હોય છે દાખલા તરીકે તમને જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ચુંબકરંગેડ અક્ષ પર પ્રસરણ પામે છે કઈ ઝેડ અક્ષ પર તો પ્રસરણની દિશા જે છે એ તમારી કઈ છે ઝેડ અક્ષ છે વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને એક્સ અક્ષ પર મળે છે વિદ્યુત ક્ષેત્ર એ કઈ અક્ષ પર મળે છે તો એક્સ અક્ષ પર મળે છે અને ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને કઈ અક્ષ પર મળે છે વાય એક્સ પર મળે છે તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલો પરસ્પર લંબ છે સાથે સાથે પ્રસરણની દિશાને પણ શું છે લંબ છે તો પહેલો પોઈન્ટ ધ્યાન રાખજો વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણની દિશાને શું હોય છે લંબ રૂપે હોય છે જે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ z દિશામાં થાય છે વિદ્યુત ક્ષેત્ર બરાબર એ x અક્ષ પર છે બરાબર અને એ કયા વિધેય પર છે સાઈન વિધેય અનુસાર કેમ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે તો તમને ખબર હોવું જોઈએ કે અગિયારમાં ધોરણમાં તરંગ ટોપિક હતો અને તરંગ ટોપિકમાં આપણે કોઈ બી તરંગને દર્શાવેલો હોય તો વય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ વાય બરાબર કયું સમીકરણ હતું એ સાઈન ઓમેગા ડી પ્લસ વાય તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ તમારા એક શખ્સની દિશામાં છે અને એ કયા વિધેય અનુસાર બદલાય છે સાઇન વિધેય અનુસાર બદલાય છે અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ વાય એક્સપર છે અને એ પણ સાઇન વિધેય અનુસાર બદલાય છે દાખલા તરીકે એમ તો આપણું સમીકરણ છે વય ઇક્વલ ટુ શું છે તો વય ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર એ સાઈન ઓમેગા ટી પ્લસ શું છે ફાઈ અથવા તો કે એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ અથવા તો ઓમેગા ટી માઇનસ કે એક્સ આપણે લઈ શકીએ છીએ તો એ પ્રમાણે જે છે આપણું સમીકરણ વિદ્યુત ક્ષેત્ર માટે ઈ એક્સ બરાબર શું છે ઇઝીરો Omega t Ma, sin કે ઝેડ માઇનસ ઓમેગા છે સાઇન શું છે કે ઝેડ માઇનસ છે ઓકે એ જ રીતે જો મારે ચુંબકીય ક્ષેત્રને ગણવું હોય તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બી વાય બરાબર બી ઝીરો સાઈન કે ઝેડ માઇનસ શું છે છે હવે આમાં વિદ્યુત ક્ષેત્ર એક્સ પર હોવાથી એનો વાય ઘટક અને એનો ઝેડ ઘટક તો શું થશે ઝીરો થશે એટલે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ઇ ઝીરો સાઇન કે ઝેડ એક્સ અક્ષ પર હોવા ટી એને આપણે આઈ કેરેટ વડે દર્શાવી શકીએ છીએ જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો બી બરાબર શું છે બી ઝીરો સાઇન કે એક્સ માઇનસ અને એમાં વય અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે એટલે એક્સ અક્ષ અને ઝેડ અક્ષ શું આવશે ઝીરો આવશે તો બી ઇક્વલ ટુ તમારું બી ઝીરો સાઇન કે ઝેડ માઇનસ છે એના પરથી સડીસ બી બરાબર બી શું થઈ જશે બી ઝીરો સાઈન કે એક્સ માઇનસ ઓમેગા કેરેટ થશે હવે આ સમીકરણમાં કે જે છે તરંગ સડીઝ છે જે ઇલેવન સ્ટાન્ડર્ડમાં આવેલું હતું તરંગ સડીઝનું મૂલ્ય જે છે ટુ બાય લેમડા છે અને ઓમેગા એ કોણી આવૃત્તિ છે એની જગ્યાએ તમારે લખવું હોય તો ઓમેગા ઇક્વલ ટુ તમે લખી શકો ટુ ન્યુ અથવા તો ટુ પાય શું લખી શકો એફ લખી શકો છો હવે જો ઓમેગા બાય કી ઓમેગા બાય જો તમારે કે કરવાનું હશે ને તો ઓમેગા બાય કે કરતા તમને શું મળે સી મળે બરાબર હવે સી કેવી રીતના મળશે તો ઉમેગાની વાત કરીએ તો ઓમેગા એટલે તમારું ટુ પાય ન્યૂ બરાબર અને કેની વાત કરીએ તો ટુ પાય બાય શું છે લેમડા તો ટુ બાય ટુ બાય કેન્સલ આઉટ થશે લેમડા ઉપર જશે એટલે લેમડા ઇન્ટુ એફ થશે અને લેમડા ઇન્ટુ એફ એટલે કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ જે છે એ તમને પ્રકાશનો વેગ આપે પ્રકાશનો વેગ શું આપશે સી આપશે એટલે ધ્યાન રાખજો આપણે વિદ્યુત ચુંબકે તરંગની ઝડપ હોવાથી એને આપણે સી વડે દર્શાવી શકીએ છીએ ઓકે તો ઓમેગા બાય કે ઇક્વલ ટુ સી અને ઓમેગાને સૂત્ર કરતા બનાવીએ તો ઓમેગા ઇક્વલ ટુ શું થશે સી ઇન ટુ કે થશે ચાલો આ તમારી થઈ ગઈ બીજી શરત હવે બીજી શરતમાં એમ તો તમે ન લખો તો પણ ચાલશે પણ તમારે એટલું ધ્યાન રાખવા પડશે કે વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ અક્ષની દિશામાં થાય છે સોરી વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ અક્ષની દિશામાં થાય છે વિદ્યુત ક્ષેત્ર એક્સ પર છે અને ચુંબકીય ક્ષેત્ર વાય પર છે તો પરિણામે આપણું જે સમીકરણ આવશે તે એક્સ અક્ષને વાય અક્ષને પ્રમાણે જ આવશે અને તરંગ જે છે એ આપણે અગિયારમાં ધોરણમાં સમીકરણ લાવેલા હતા વાય બરાબર એ સાઈન કે એક્સ માઇનસ ઓમેગા વાય બરાબર શું હતું એ સાઈન કે એક્સ માઇનસ શું હતું ઓમેગા હતું હવે પ્રસરણ ઝેડ પર થાય છે પરિણામે એક્સની જગ્યાએ તમને શું મળશે ઝેડ મળશે ઓમેગા તો ઓમેગા ટી જ છે એટલે ઇ એક્સ બરાબર ઇઝીરો સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા બી વાય બરાબર બી ઝીરો કે ઝેડ માઇનસ શું આવશે ઓમેગા આવશે હવે વિદ્યુત ક્ષેત્ર એક્સ પર છે પરિણામે વાયને ઝેડ ઝીરો બતાવવાનું અને ચુંબકીય ક્ષેત્ર વાય પર છે એટલે એક્સ અને ઝેડને શું બતાવવાનું ઝીરો બતાવવાનું ઓકે અને જો આપણે ઓમેગા બાય કે કરીએ તો આપણને શું મળશે સી મળશે જે આપણે જોયું કે ઓમેગા એટલે આપણે ટુ પાય ન્યૂ લેવાનું અને કે એટલે આપણે શું લેવાનું ટુ પાઈ બાય સો લેવાનું લેમડા લેવાનું એટલે ટુ બાય ટુ બાય કેન્સલ આઉટ થશે એટલે તમને મળશે લેમડા ઇન ટુ ન્યૂ અને લેમડા ઇન્ટુ ન્યૂને આપણે શું કહી શકીએ પ્રકાશનો વેગ સી કહી શકીએ બરાબર લેમડા ઇન્ટુ ન્યૂ બરાબર આપણે શું લખી શકીએ સી લખી શકીએ જે ગણતરી તમને અહીંયા પણ બતાવેલી છે ચાલો હવે ત્રીજા ઉપર આવીએ તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોને નીચેના સમીકરણ વડે સંકળાયેલા છે તો ધ્યાન રાખજો વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો લખીએ અને એનો જો આપણે ભાગાકાર કરીએ ને તો આપણને ઈઝીરો ઇક્વલ ટુ શું મળશે સી મળશે ઈઝીરો ઇક્વલ ટુ શું મળશે સી મળશે ચાલો ત્યાર પછી આપણે ફોર્ટ ઉપર આવીએ મુક્ત અવકાશમાં અથવા તો શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનો પોતાની જાતે જ ચાલુ કરે છે એટલે કે ડોલન કરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂરિયાત નથી હવે વિદ્યુત ચુંબકે તરંગોને પ્રસરણ કરવા માટે મધ્યમની જરૂર હોતી નથી અને મધ્યમની જરૂર ન હોય એવા તરંગોને તમને યાદ હોય તો આપણે કંઈક યાંત્રિક અથવા તો બિનયાંત્રિક તરંગો જેવું આપણે કંઈક એમને કીધેલું હતું તો ધ્યાન રાખજો જ્યારે આવા તરંગો પ્રસરણમાં પામશે ત્યારે એને મધ્યમની જરૂર પડતી નથી જ્યારે બીજા બધા તરંગો જે છે એને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે છે ઓકે બીજું અહીંયા જે પ્રસરણની દિશા જે છે એને લંબ વિદ્યુત ચુંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોવાથી એને લમગત તરંગો બી કહી શકાય કેમકે લંબગત તરંગ એટલે કે તમારા જે દોલનો છે અને તમારી જે પ્રસરણની દિશા જે છે એ પરસ્પર લંબ હોય તો એને શું કહેવાય લંબગત તરંગો પણ કહી શકીએ છે તો ધ્યાન રાખજો કે વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર નથી અને સેકન્ડ થિંગ એ તરંગો કેવા છે લંબગત તરંગો છે બાકીનું આપણે અહીંયા લખવાની જરૂર નથી ચાલો ત્યાર પછી આપણે નાવ નેક્સ્ટ ટોપિક પર આવીએ ના નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો લમઘટ અને બિનયાંત્રિક છે તો જરા ધ્યાન રાખજો ને પ્રસરણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ કરવા માટે ની જરૂર ન હોય તેવા તરંગોને બિનયાંત્રિક તરંગો કહેવાય અને બીજું પ્રસરણની દિશા ને લમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનો હોવાથી એને આપણે શું કહી શકીએ લમગટ તરંગ કહી શકીએ છીએ ચાલો હવે આપણે નામ નેક્સ્ટ છઠ્ઠા ઉપર આવીએ મુક્ત અવકાશ અથવા તો શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એક અગત્યનો મૂળભૂત અચળાંક છે બરાબર એટલે કે જો તમે વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રનો જો તમે ગુણોત્તર લેવ તો એનું મૂલ્ય જે છે તમને કેટલું મળે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાટ મીટર પર સેકન્ડ મળે છે એટલે વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્ય અવકાશમાં વેગ કેટલો છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાટ મીટર પર શું છે સેકન્ડ છે ચાલો નામ નેક્સ્ટ આપણે સાતમા ઉપર આવીએ હર્ષે દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિવર્તન વક્રી ભવન અને ધ્રુવી ભવન અનુભવાય છે તમને ખબર છે કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે વાકું વળે છે આ વાકું વળવાની ઘટનાને શું કહેવાય વક્રી ભવન કહેવાય તો એવી જ ઘટના વિવર્તન અને ધ્રુવી ભવનમાં પણ તમને મળશે તો જે રીતે પ્રકાશમાં તમને જે ઘટના જોવા મળે છે એવી સેમ ઘટના તમને વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ મળશે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે જે નાના એએમ રેડિયોના બ્રોડકાસ્ટ સ્ટેશન પ્રત્યેના પ્રતિસાદને મદદથી મદદથી સહેલાઈથી શું કરી શકાય છે જોઈ શકાય છે હવે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે એટલે શું તો ધ્યાન રાખજો ધ્રુવીભૂત એટલે કે એક જ સમતલમાં ડોલન કરતા ધ્રુવીભૂત એટલે શું એક જ સમતલમાં દોલન કરતા હોય એને તમે શું કહી શકો ધ્રુવીભૂત કહી શકો છો તો એવા તરંગો પણ તમને મળશે કે જે એક જ સમતલમાં શું કરતા હશે દોલન કરતા હશે અને એવા તરંગોને આપણે રેડિયો બ્રોડકાસ્ટિંગ વખતે જો આપણે એને કેચ કરવું હોય બરાબર એટલે કેચ કરવું હોય એટલે કે આપણે સપોઝ આપણા મોબાઈલમાં બી સપોઝ આપણે રેડિયો ચાલુ કરવો હોય તો રેડિયો ચાલુ કરીએ તો આપણને જે રેડિયોના સોંગ જે છે એ સરળતાથી આપણને મળી શકે એનું રીઝન શું છે ખબર એનું રીઝન વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે ધ્રુવીભૂત કરી શકીએ છે ચાલો 9મા પોઈન્ટ પર આવીએ વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા અને વેગમાનનું શું કરે છે વહન કરે છે ઊર્જાનું તો આપણે સરળતાથી કહી સકીએ છે કેમ કે સૂર્યમાંથી નીકળતા કિરણો જ્યારે પૃથ્વી પર પડશે ત્યારે પૃથ્વીને શું આપે છે ઊર્જા આપે છે એટલે આપણે એટલું તો કહી સકીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે દાખલા તરીકે સૂર્ય પરથી એ પૃથ્વી પર અથવા તો એમ સમજી લઉં કે સૌર મંડળમાં ઉર્જાનું પ્રસરણ કરે છે અને સાથે સાથે એ વેગમાનનું પણ વહન કરે છે હવે મુક્ત અવકાશમાં વિદ્યુત ઉર્જા ઈ ધરાવતા વિભાગમાં વિદ્યુત ઉર્જા ઘનતાનું સમીકરણ રો ઈ ઇક્વલ ટુ વન બાય ટુ એપ્સિલોંગ ઝીરો સ્ક્વેર છે આઈ ડો આ ઈ ઝીરો નથી પર ઈ ઝીરોની જગ્યાએ ઇઝીરોની જગ્યાએ જરા સમજો એપ્સિલોંગ ઝીરો છે શું છે એપ્સિલોંગ ઝીરો છે હવે આ જે તમારું ટો વિદ્યુત ઊર્જા ઘનતા જે છે એ કેપેસિટર એટલે કે ચેપ્ટર નંબર ટુમાં આવશે અને બીજું ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ઊર્જા ઘનતા જે છે એનું સમીકરણ રો ઈ ઇક્વલ ટુ બી સ્ક્વેર બાય ટુ મ્યુ એ ચેપ્ટર નંબર સિક્સમાં આવશે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આવશે તો જરા ધ્યાન રાખજો આ જે ટોપિકો જે છે એના માટે ચેપ્ટર નંબર ટુ અને ચેપ્ટર નંબર સિક્સ જો ચાલેલા હશે તો આ તમને સમીકરણ ખબર હશે જો આ ચેપ્ટર ન ચાલેલા હશે તો તમને સમીકરણ ન ખબર હશે ઓકે ચાલો ના નેક્સ્ટ ઉપર આવીએ તો વિદ્યુત ચુંબકીય તરંગમાં એકમ કદીટ ઉર્જા હવે એકમ કદીટ ઉર્જા એટલે આપણે એને ઉર્જા ઘનતા કહીએ છીએ તો એ જે ઊર્જા ઘનતા જો આપણે ટોટલ કરવી હોય તો શું કરાય તો રો ઇક્વલ ટુ રો ઈ પ્લસ આપણે રો બી લખી શકીએ જ્યાં રો ઈ જે છે એ વિદ્યુત ઉર્જા છે અને રો બી જે છે એ તમારી ચુંબકીય ઉર્જા ઘનતા છે હવે વિદ્યુત ઉર્જા ઘનતાની વાત કરીએ તો વન બાય ટુ એપ્સિલોગ ઝીરો સ્ક્વેર અને ચુંબકીય ઉર્જા ઘનતાની વાત કરીએ તો બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો આવશે હવે બંનેને ઈને બીમાં કન્વર્ટ કરવો હોય અથવા તો બીને ઈમાં કન્વર્ટ કરવો હોય તો બી ઇક્વલ ટુ ઇ બાય સી છે બી ઇક્વલ ટુ શું છે ઇ બાય સી છે અને સી ઇક્વલ ટુ જરા ધ્યાન રાખજો સી ઇક્વલ ટુ વર્ગમ મૂળમાં મ્યુ ઝીરો ઝીરો છે એટલે સી ઇક્વલ ટુ શું મળશે તો સી સ્ક્વેર ઇક્વલ ટુ મ્યુ ઝીરો શું મળશે એપ્સિલોંગ ઝીરો મળશે જેમાં મ્યુ ઝીરોને જો સૂત્ર કરતા બનાવ તો વન અપોન શું મળશે સી સ્ક્વેર ઝીરો મળશે તો જરા તમે જોઈ શકો છો આ બીસ્ક્વેરની જગ્યાએ રાઇટ આ બી સ્ક્વેરની જગ્યાએ જે છે આપણે ઇસ્ક્વેર બાય સી લખી શકીએ આ બી સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખી શકીએ ઇ સ્ક્વેર બાય શું લખી શકીએ સી સ્ક્વેર લખી શકીએ અને મ્યુ ઝીરોની જગ્યાએ વન અપોન સી સ્ક્વેર એપ્સિલોંગ ઝીરો લખી શકીએ જેમાં સી સ્ક્વેર અને સી સ્ક્વેર તો કેન્સલ આઉટ થઈ જશે તો રહી જશે વન અપોન મ્યુ ઝીરો એપ્સિલોંગ ઝીરો ઓકે જેમાંથી બી મ્યુ ઝીરો મ્યુ ઝીરો જો આપણે કેન્સલ આઉટ કરી નાખીએ અને એપ્સિલોંગ ઝીરો જો ઉપર આવે તો આપણું વેલ્યુ જે છે એ વન બાય ટુ એપ્સિલોંગ ઝીરો ઇસ્ક્વેર જ થશે અને અડધો અડધો એટલે કે વન બાય ટુ એપ્સિલોંગ ઝીરો સ્ક્વેર અને વન બાય ટુ એપ્સિલોંગ ઝીરો સ્ક્વેર વન બાય ટુ વન બાય ટુ શું થઈ જશે વન થઈ જશે એટલે રો બરાબર એપ્સીલોંગ ઝીરો સ્ક્વેર આવશે તો જરા ધ્યાન રાખજો તમારે ટોટલ ઉર્જા ઘનતા જો ગણવાની હશે તો તમારે વિદ્યુત ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતાનો સરવાળો કરવો પડે વિદ્યુત ઉર્જા ઘનતાનું સમીકરણ છે વિદ્યુત ઉર્જા ઘનતાનું સમીકરણ છે વન બાય ટુ એપ્સિલોંગ ઝીરો સ્ક્વેર અને ચુંબકીય ઉર્જા ઘનતાનું સમીકરણ છે બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો હવે જો બીને ઈમાં કન્વર્ટ કરવું હોય તો બી ઇક્વલ ટુ શું તો બી ઇક્વલ ટુ જરા ધ્યાન રાખજો ઈ બાય સી આવશે અને સી ઇક્વલ ટુ વર્ગમૂળમાં મ્યુ ઝીરો એપ્સિલોંગ ઝીરો છે એટલે મ્યુ ઝીરોને જો સૂત્ર કરતાં બનાવીએ તો મ્યુ ઝીરો ઇક્વલ ટુ શું મળશે તો મ્યુ ઝીરો ઇક્વલ ટુ વન અપોન એપ્સિલોંગ ઝીરો સી સ્ક્વેર આવશે વન અપોન શું આવશે એપ્સીલોંગ ઝીરો શું આવશે સી સ્ક્વેર આવશે તો આ રીતે તમને જે છે વિદ્યુત ઉર્જા ઘનતા બરાબરનું આપણે સોરી ચુંબકીય ઉર્જા ઘનતાનું વિદ્યુત ઉર્જા ઘનતામાં રૂપાંતર કરી શકીએ આ બધી વેલ્યુ જો આપણે મૂકીએ તો પણ આપણને આન્સર જે છે વન બાય ટુ એપ્સિલોંગ ઝીરો ઇક્વેર મળશે અને અડધો અડધો એક થઈ જાય એટલે ટોટલ ઉર્જા ઘનતા રો બરાબર એપ્સિલોંગ ઝીરો ઇસ્વેર આવશે ચાલો હવે આપણે દસમા પોઈન્ટ પર આવીએ વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર અથરાય છે ત્યારે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે અને એ વિકિરણ કિરણ દબાણ કહેવામાં આવે છે તો વિદ્યુત તરંગો જે છે જે બી સપાટી સાથે અથડાશે એ સપાટી પર શું કરશે દબાણ નિર્માણ કરશે એને આપણે વિકિરણ કિરણ દબાણ તરીકે કહી શકીએ છીએ હવે એ જાણવા માટે દાખલા તરીકે ટી સમયમાં કોઈ સપાટી પર વિદ્યુત ચુંબકીય ઉર્જા યુ હોય અને તે ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ કરતો હોય તો એને મળતું વેગમાન પી બરાબર શું આવશે યુ બાય સી આવશે આ સમીકરણ મેળવેલું છે પી ઇક્વલ ટુ શું છે યુ બાય સી છે હવે એકચ્યુઅલમાં એમ જો જોઈએ તો કોઈ બી ઘટી ઊર્જા લેવ કે સીટી ઉર્જા લેવ સપોઝ આપણે ઘટી ઉર્જા લઈ લઈએ તો ઘટી ઉર્જાનું સમીકરણ શું છે વન હાફ એમવી સ્ક્વેર છે બરાબર વન હાફ એમવી સ્ક્વેર છે વન હાફ એમવી સ્ક્વેરમાં એમ સમજી લઉં કે આપણે એમ વી સ્ક્વેરને શું લખી દઈએ એમ વી ઇન્ટુ વી લખી દઈએ એમ વી ઇન્ટુ શું લખી દઈએ વી હવે એમ વી એટલે એ તો તમને ખબર છે કે એને પી લખી શકાય અને વીની જગ્યાએ આપણે શું લખીએ સી લખીએ તો તમારું સમીકરણ આવી જશે યુ ઇક્વલ ટુ પી ઇન્ટુ સી બરાબર જેમાં પીને સૂત્ર કરતા બનાવીએ તો પી ઇક્વલ ટુ શું થઈ જશે યુ બાય સી આવશે જેમાં આપણે આ વન બાય ટુને આપણે કાઢી નાખેલું છે અચ અચટ વેલ્યુને આપણે શું કરી નાખેલું છે કાઢી નાખેલું છે તો પી બરાબર આપણું સમીકરણ યુ બાય સી આવી શકે તો આ તમારે ધ્યાન રાખવાનું છે ચાલો ત્યાર પછી આપણે નવ નેક્સ્ટ અગિયારમાં પોઈન્ટ પર આવીએ અગિયારમાં પોઈન્ટમાં તમને કીધેલું છે વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરતા હોવાથી સંચાર સ્ટેશનો અને ટીવી સુધીના સંદેશોનું શું કરે છે વહન કરે છે તો સંદેશાવ્યવહાર માટે એટલે કે આપણે ટેલિફોનિક વાતો કરવી હોય કે પછી ટીવીનું પ્રસારણ આપણે સાંભળવું હોય આ બધા માટે વિદ્યુત ચુંબકીય તરંગો ઉપયોગી છે સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશના ઉર્જાનું વહન બરાબર એ વિદ્યુત ચુંબકીય તરંગ દ્વારા જ થાય છે તેથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે તો પૃથ્વી પર જે તમને ઉર્જા મળે છે એ ઊર્જા દ્વારા જ પૃથ્વી પર શું છે જીવન શક્ય બન્યું છે એવું આપણે કહી શકીએ છીએ ના નેક્સ્ટ ઉદ્ગમથી દૂર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનો સમાન કળામાં હોય છે તો ઉદ્ગમથી જો આપણે દૂર જઈએ તો વિદ્યુત ક્ષેત્રના ડોલનો અને ચુંબકીય ક્ષેત્રના ડોલનો તમને એક જ સમતલમાં મળે એટલે કે સમાન કળામાં જ મળે જ્યારે સ્ટાર્ટિંગનો જો આપણે વાત કરીએ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જ્યાંથી ઉદ્ગમ થયેલા હોય તેમાં જો તમે આગળની થિયરી જોશો તો ખબર પડશે કે પહેલાં વિદ્યુત ક્ષેત્ર નિર્માણ થાય છે અને પછી ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય છે પરિણામે આપણે એવું કહી શકીએ કે ઉદ્ગમ સ્થાને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે તફાવટ હોય છે પરંતુ દૂરના વિસ્તારની વાત કરીએ તો વિદ્યુત ચુંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમાન કાળામાં હોય છે અને છેલ્લું વસ્તુની વાત કરીએ ઈ ક્રોસ બીની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશામાં હોય છે દાખલા તરીકે આપણને ખબર છે કે પ્રસરણ ઝેડ પર થાય છે ઝેડ પર થાય એટલે શું આવશે કે કેરેટ આવશે અને ઈ ક્રોસ બીની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ એક્સ પર છે એટલે આઈ કેરેટ આવશે ચુંબકીય ક્ષેત્ર વાય એક્સપર્ટ છે એટલે શું આવશે જે કેરેટ આવશે તો તમે જોઈ શકો કે આઈ ક્રોસ જે કરો તો શું મળે તો આઈ ક્રોસ જે કરતા તમને શું મળે કે મળે અને કે મળે એટલે ઝેડ એક્સ બતાવે એટલે ઈ ક્રોસ બીની દિશા જે છે એ તમને તરંગ પ્રસરણની દિશા આપે છે એવું આપણે કહી શકીએ છીએ તો બરાબર ટોટલ ચૌદ પોઈન્ટો છે પર આ ચૌદ પોઈન્ટમાંથી તમારે ફક્ત છ પોઈન્ટ યાદ રાખવાના છે અને બાકીના તમારે સમીકરણો ધ્યાન રાખવાના રહેશે મેં એક વખત જસ્ટ રિવાઇઝ કરાવીને આ બધી વસ્તુ મેં તમને સમજાવવાની ટ્રાય કરી શકું પહેલાં આપણે ટૉપિક ઉપર આવીએ તો પહેલાં ટૉપિકમાં આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણની દિશાને શું હોય છે લંબ હોય છે દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ પર છે રાઈટ વિદ્યુત ક્ષેત્ર જે છે એક્સ પર છે ચુંબકીય ક્ષેત્ર જે છે વાય એક્સપર્ટ છે અને પ્રસરણ તમારું ઝેડ એક્સપર્ટ થાય છે હવે આમાં કોઈ સમીકરણ તમારે ધ્યાન રાખવાનું હોય તો ઓમેગા બાય કે ઇક્વલ ટુ સી અથવા તો ઓમેગા ઇક્વલ ટુ સી ઇન ટુ કે ધ્યાન રાખજો ઓમેગા બરાબર ટુ ન્યુ આવશે અને તરંગ સરીઝ કે બરાબર આવશે ટુ પાય બાય લેમડા ત્રીજું બરાબર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોનો સંબંધ જો આપણે જો જોઈએ તો ઝીરો બાય બી ઝીરો ઇક્વલ ટુ શું છે સી છે ચોથો આપણે વાત કરીએ તો મુક્ત અવકાશમાં અથવા તો શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોના ડોલનો પોતાની જાટવે જ ચાલુ રહે છે એટલે કે પ્રસરણ કરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી અને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર હોતી નથી એવા તરંગોને આપણે બિનયાંતરિક તરંગો કહી શકીએ બીજું તરંગ પ્રસરણની દિશા અને તરંગના ડોલનો પરસ્પર લંબ હોવાથી એને આપણે લંબગત તરંગો બી કહી શકીએ છીએ ઓકે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ તમારે ધ્યાન રાખવાનો રહેશે ત્રણ ગુણ્યા દસની આઠ ગાંઠ મીટર બા સેકન્ડ વિદ્યુત ચુંબકીય તરંગોમાં તમને વિવર્તન વક્રીભવન અને ધ્રુવી બધી જ વસ્તુ મળી શકે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત હોય છે એટલે એનો ઉપયોગ જે છે બરાબર એ એમ રેડિયોના બ્રોડકાસ્ટિંગમાં આપણે કરી શકીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉર્જા અને વેગમાન બી હોય છે ઊર્જા મેળવવા માટે આપણે વિદ્યુત ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતાનો આપણે સરવાળો કર્યો જે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે કુલ ઊર્જા ઘનતા રો બરાબર એપ્સીલોંગ ઝીરો ઇસ્વેર થશે અને વેગમાનની વાત કરીએ તો વેગમાનનું સમીકરણ છે પી ઇક્વલ ટુ શું છે યુ બાય સી છે અને ત્યાર પછી જો તમારે ધ્યાન રાખવાનું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરતા હોવાથી સંચાર સ્ટેશનથી રેડિયો અને ટીવીમાં સંદેશાનું વહન કરવા માટે સૂર્ય દ્વારા પૃથ્વી ને શું મળે છે પ્રકાશ ઉર્જા મળે છે અને એના લીધે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દૂરના વિસ્તારમાં સમાન કળામાં મળે છે અને છેલ્લું ઈ ક્રોસ બીની દિશા વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા દર્શાવે છે તો આ રીતે તમારા ટોટલ ચૌદ પોઈન્ટ આપેલા છે જેમાંથી તમારે છ પોઈન્ટ ધ્યાન રાખવાના રહેશે અને સમીકરણો ધ્યાન રાખવાના રહેશે કે જે તમને એક્ઝામમાં કામ એટલે સોરી એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે જે છે ઉપયોગી બની શકે છે જો આમાં કોઈ તમને ડાઉટ અરાઈ જાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો આઈ વિલ ડેફિનેટલી આન્સર યુ થેન્ક યુ વેરી મચ બાય